લોકસભા 2024ના ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક જ મુદ્દો જબરજસ્ત ચર્ચામાં રહ્યો, જે હતો પરસોત્તમ રૂપાલા થકી જે ક્ષત્રિય આંદોલન શરૂ થયું, ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્ષત્રિય સમાજના આક્રોશ પછી હવે ભાજપે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી તો રદ ના જ કરી, પણ હવે રૂપાલાને મંત્રી પદ આપશે કે કેમ, શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો. ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ ક્ષત્રિય સમાજની આ માંગ સામે ભારતીય જનતા પાર્ટી અડગ રહી અને તેમણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના જ કરી, અને જેના કારણે આ આંદોલનને વધારે વેગ મળ્યો, જેમાં તેઓ ફક્ત પરસોત્તમ રૂપાલાનો જ નહીં પણ ભાજપનો પણ વિરોધ કરતા જોવા મળ્યા. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં મહાસંમેલન યોજાયા, ધર્મરથ પણ કાઢવામાં આવ્યા. હજી પણ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ શાંત નથી થયો. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં મતદાન કરવાનો સંકલ્પ લીધો છે, ત્યારે હવે એક પ્રશ્ન બધાના મનમાં થાય એ સ્વાભાવિક છે કે ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો રદ નથી કરી, પણ શું ભાજપ રૂપાલાને મંત્રી પદ આપશે કે કેમ. ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર રોષ છે તે દેખાય છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી કંઈક એવું બન્યું કે જેમ જોઈને એવું લાગ્યું કે ક્ષત્રિય આંદોલનને લઈને હવે પીએમ મોદી પણ પરસોત્તમ રૂપાલાથી અંતર રાખતા જોવા મળ્યા. કારણ કે ગુજરાતમાં 14 લોકસભા બેઠકો માટે પ્રધાનમંત્રી મોદીએ પોતે પ્રચાર માટે મેદાને ઉતાર્યા હતા, જેમાં 14માંથી 8 લોકસભા બેઠકો સૌરાષ્ટ્રની હતી, જ્યાં ક્ષત્રિય આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પીએમ મોદીએ ગુજરાતમાં કુલ 6 જનસભાને સંબોધી, પણ એક પણ સભામાં પરસોત્તમ રૂપાલા ક્યાંય જોવા ન મળ્યા. અને જ્યારે રૂપાલા વિશે પૂછવામાં આવ્યું તો તેમની બીમારીનું બહાનું આપવામાં આવ્યું, અને બીજા જ દિવસે પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં જોવા મળ્યા, ત્યારે આ જોઈને એવું લાગ્યું કે પરસોત્તમ રૂપાલાથી પીએમ નારાજ છે, જેને લઈને પીએમ મોદીની કોઈ પણ સભામાં પરસોત્તમ રૂપાલા સ્ટેજ પર સ્થાન ન આપવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે આ બધાની વચ્ચે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે પરસોત્તમ રૂપાલાની પીએમ મોદીએ તેમની સભામાં સ્ટેજ પર ના બેસવા દીધા તો પછી શું પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ આપવામાં આવશે કે નહીં. આ મામલે તમને શું લાગે છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.